સિંગળપુર ગામમાં તળાવ ફળિયા પાસે રાત્રે લગ્ન પ્રસંગમાં વાગતું ડીજે બંધ કરાવવા ગયેલી ચોક બજાર પોલીસની ટીમ પર સ્થાનિક બે યુવાનોએ હુમલો કર્યો છે, જેમાં એક હેન્ડ કોન્સ્ટેબલ ગંભીર ઇજા થતા પોલીસે બંને હુમલાખોરો પર સરકારી ફરજમાં રૂકાવટ અને હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી છે. ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર એસ બી શેખે કહ્યું હતું કે બુધવારે રાત્રે સિંગણપુર ગામ તળાવ ફળિયા પાસે લગ્ન પ્રસંગ હતો, ત્યાં વરઘોડામાં ડીજે વાગતો હતો અને કોઈએ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ડીજે બંધ કરાવવા માટે કોલ કર્યો હતો. તે કોલ બાબતે કંટ્રોલ રૂમે ચોક બજાર પોલીસ સ્ટેશનના પીસીઆર વાનને જાણ કરવામાં આવી હતી. પીસીઆર વાન પર ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શિરીષ કાનજી, પોલીસ કોન્સ્ટેબલ પરાક્રમસિંહ અને દીપક જેઠાએ સિંગણપુર ગામમાં ડીજે બંધ કરાવવા ગયા હતા. પોલીસ સ્ટાફ ડીજે બંધ કરાવવા સમજાવી રહ્યા હતા ત્યારે ત્યાં લગ્ન પ્રસંગમાં હાજર રાકેશ વણઝારા અને મુકેશ વણઝારાએ અચાનક ઉશ્કેરાય જઈને હેડ કોન્સ્ટેબલ શિરીષને અપશબ્દો કહી ફેટ પકડીને ઢીક મૂકીનો માર મારવા લાગ્યો હતો. અન્ય પોલીસવાળા છોડાવવા માટે જતા તેની સાથે પણ ઝઘડો કર્યો ત્યારે રાકેશ વણઝારાએ નજીકમાં પડેલા લાકડાના ફટકાથી શિરીષના માથામાં પ્રહાર કરીને બોલ્યો હતો કે આજે તો તને મારી જ નાખવો છે. દરમિયાન માણસોનું ટોળું ભેગું થઈ જતા મુકેશ અને રાકેશ ત્યાંથી ભાગી ગયા હતા. શિરીષને માથામાં ગંભીર ઇજા થવાથી તેને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ લઈ જવાયો હતો. ત્યારબાદ વધારાના પોલીસ દળને સિંગણપુરમાં બોલાવી લેવાઈ હતી. શિરીષ કાંજીએ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં રાકેશ વણઝારા અને મુકેશ વણઝારા વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો છે અને બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને મુકેશ કાર્ટિંગનું કામ કરે છે અને રાકેશ મજૂરી કામ કરે છે. બ્યુરો રિપોર્ટ, એલ્કે સ્ટાર ન્યૂઝ, સુરત.